हरिओम बाळको, गुड आफ्टरनून। आजे आपणे पर्यावरणमां पाठ 21 पाणी बचावी आगळना ताशमां आपणे पाठने समजी जोईए छे। हमणे जे आपणे स्वाध्याय लईए प्रश्न 1 खाली जगह पूरो। નવો પાઠ છે, નવા પાઠનું સ્વાધ્યાય લખે છે એટલે ક્યાં લખવાનું? નવા પાને લખવાનું ના આવે તો ખબર જ હશે તમને બધાને, બરોબર? તો એક જ વિષયની નોટમાં લખતા હોય તો પણ નવા પાને, અને પર્યાવરણની નોટમાં લખતા હોય તો પણ નવા પાને, એક જ વિષય એક જ નોટ બનાવી હોય તમે તો એમાં તમારે પછી લખવાનું વિષય પર્યાવરણ પાઠ 21 પાઠનું નામ પાણી બચાવીએ, અને પર્યાવરણની નોટમાં તમે લખતા હોય તો પછી વિષય પર્યાવરણ નહીં લખવાનું, પાઠ 21 પાણી બચાવીએ। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા જે આપણે પહેલું પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે, કે પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે, તો સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન કયું છે? તો કે વરસાદ। તો જવાબ આવશે વરસાદ। તો કે પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન વરસાદ છે। બીજી ખાલી જગ્યા પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ। પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ। પાણીનો કેવો ઉપયોગ કરવો જોઈએ આપણે? કરકસર પૂર્વક પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ। ત્રીજી ખાલી જગ્યા પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે। પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે। કેવી સંપત્તિ છે પાણી? તો કે કુદરતી સંપત્તિ છે। તો જવાબમાં લખીશું કુદરતી। પાણી કુદરતી સંપત્તિ છે। ચોથું, પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી। પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય નથી। શું શક્ય નથી? તો કે જીવન। જવાબ આવશે જીવન। તો કે પાણી વિના આપણું જીવન શક્ય જ નથી। પાંચમું, આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ। આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ। શું કરવું જોઈએ વરસાદના પાણીનો? આપણે કે સંગ્રહ। જવાબ આવશે સંગ્રહ। તો કે આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ। ફરી આપણે જોઈએ, જો પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। પહેલું,
पानी नू सौथी मोटू प्राप्ति स्थान खाली जग्या छे। पानी नू सौथी मोटू प्राप्ति स्थान खाली जग्या छे। तो जवाब आवशे वरसाद। बीजो पानी नो खाली जग्या उपयोग करवो जोईए। पानी नो खाली जग्या उपयोग करवो जोईए। के उपयोग करवो जोईए के कसर पूरो। ત્રીજો પાણી ખાલી જગ્યા સંપત્તિ છે। તો જવાબ આવશે કુદરતી। પાણી કુદરતી સંપત્તિ છે। ચોથું પાણી વિના આપણું જીવન શક્ય જ નથી। પાણી વિના આપણું જીવન શક્ય જ નથી। પાંચમું આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ। આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ। વરસાદના પાણીનું શું કરવું જોઈએ? કે સંગ્રહ, કે આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ। હવે આપણે લઈએ દસમો બે નવો સવાલ લઈએ। પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે। પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે। આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે। તો આપણે સાચાની નિશાની મારીશું। અરે સોરી, ભૂલ થઈ ગયો, સોરી દા। કે પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે। પાણી પીધા વગર આપણે લાંબો સમય ચલાવી શકીએ? ના, નથી ચલાવી શકતો। આ વિધાન ખોટું છે। ખોટાની નિશાન કે આપણે કોઈ કહે આજે આખો દિવસ પાણી નહીં પીવાનું તો આપણે રહી શકીએ? નથી રહી શકતા। બીજું પાણીનો બગાડ અટકાવવો જોઈએ। પાણીનો બગાડ અટકાવવો જોઈએ। આ વિધાન સાચું છે કે ખોટું? પાણીનો બગાડ અટકાવવો જોઈએ, આ વિધાન સાચું છે। સાચાની નિશાની કરીશું। તમને પહેલા પણ દર વખતે ખરા ખોટા લખીએ છીએ આપણે, ત્યારે હું તમને સમજાવું છું કે છેલ્લે જ્યાં લીટી નોટની પૂરી થતી હોય ત્યાં તમારે ચોરસ કરીને ખરા કે ખોટાની નિશાની કરવાની, એક જ સરખું લાઈનમાં આવે બરોબર। પછી અહીંયા વાક્ય પૂરું થાય તો અહીંયા કર્યું, અહીંયા વાક્ય પૂરું થાય તો અહીંયા કરવાનું, એવી રીતે નહીં કરવાનું, છેલ્લે જ કરવાનું। ત્રીજું મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી। ખોટું છે, ખોટાની નિશાની કરીશું।
चौथों पानी छे तो जीवन छे, पानी छे तो जीवन छे, पानी छे तो जीवन छे। आ विधान साचू छे के खोटू? तो आ विधान साचू छे। तो साचाने निशानी करीशु। हवे पांचमो लईए। वरसाद न पड़ो तो जंगल ना वृक्षो सुकाई जाय छे, કે વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે। આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે। તો સાચાની નિશાની કરીશું। વૃક્ષોને પણ પાણીની જરૂર પડે છે, તો પાણી ના મળે તો વૃક્ષો પણ સુકાઈ જાય। તમે જંગલના વૃક્ષોને પણ ખાલી આપણા તમારા દરેકના ઘરે કુંડામાં છોડ વાવ્યા હશે, નાના તુલસી ને બધા નાના નાના છોડ કુંડામાં વાવ્યા હોય, તો તમે બે ત્રણ દિવસ બાંધકામ ગયા હોય તો ઘરે કોઈ ના હોય તો કુંડામાં પાણી કે ના નાખીએ, તો આવીએ તો જોઈએ તો કુંડામાં છોડ બધા કરમી ગયા હોય છે ને। એવી જાત કે વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે, કે વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? વૃક્ષ સુકાઈ જાય। છઠ્ઠું, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ। આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, સંગ્રહ કરવો જોઈએ એટલે કે એઠું કરવું જોઈએ, ભેગું કરવું જોઈએ। આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે। તમે સાચાની નિશાની કરીશું। સાચું, ટપકતો નળ, ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય। કે ટપકતો નળ રિપેર કરાવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય। આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે। આપણે સાચાની નિશાની કરીશું। એટલે શું કે છે, ટપકતો નળ હોય, નળ બગડી ગયો હોય એટલે શું થાય, પાણી નળમાંથી ટપકે રાખે તો એ પણ પાણીનો બગાડ જ થાય ને, એ પણ નળને આપણે રિપેર કરાવી દીધો હોય એટલે પાણી ટપકતું બંધ થાય તો શું થાય, પાણી બચે ને। એટલે કે જે ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય। આ વિધાન સાચું છે। ફરી આપણે જોઈએ પ્રશ્ન બે। હવે પ્રશ્ન એટલો કયો, પછી ખાલી જગ્યા તો ગમે તે હોય કોઈ સવાલ કરો। પહેલો પ્રશ્ન લખાય જાય તો બીજો પ્રશ્નની સૂચના મારી, તો એક લીટી છોડીને બીજા પ્રશ્નની સૂચના મારવાની, દરેક વિષયમાં એવું કરવાનું બરાબર। પ્રશ્ન બે, ખરા કે ખોટાની નિશાની કરો। ખરા કે ખોટાની નિશાની કરો, પહેલું પાણી પીધા વગર, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય। આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે, તો ખોટાની નિશાની કરીશું। બીજું, પાણીનો બગાડ અટકાવવો જોઈએ, પાણીનો બગાડ અટકાવવો જોઈએ। આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે, તો સાચાની નિશાની કરીશું।
ત્રણ મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી. મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી. આ વિધાન ખોટું છે, તો ખોટાની નિશાની કરીશું. ચોથું, પાણી છે તો જીવન છે. પાણી છે તો જીવન છે. આ વિધાન સાચું છે, તો સંચાની નિશાની કરીશું. પાંચમું, વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે. વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય. ઝાડને પાણી ના મળે તો શું થાય? સુકાઈ જાય ને. આ વિધાન સાચું છે, તો સાચાની નિશાની કરીશું. છઠ્ઠું, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આ વિધાન સાચું છે, તો સાચાની નિશાની કરીશું. સાતમું, ટપક તો નળ રિપેર કરાવ્યો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. ટપક તો નળ રિપેર કરાવ્યો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. આ વિધાન સાચું છે, તો સાચાની નિશાની કરીશું. બંધ બેસતા જોડતા રચો. બંધ બેસતા જોડતા રચો. પહેલા આપણે અવિભાગ લખી નાખીએ. એક નંબર, ફુવારો. બીજું રોજ. ત્રણ, વરસાદ. અને ચોથું, નદી. તો આ ખાનું નાનું જ રાખીશું કે બનો બનું ખાનું મોટું આવશે એટલે બનું ને જવાબનું ખાનું એક સરખા પાડીશું આપણે. એક નંબર, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન. બીજું, બંધ બાંધી પાણીનો સંગ્રહ. બંધ બાંધી પાણીનો સંગ્રહ. ત્રીજામાં લખીશું, ત્રીજામાં આપણે લખીશું, આના વડે સ્નાન થવાથી. આના વડે, આના વડે સ્નાન કરવાથી. સ્નાન કરવાથી પાણીનો વ્યય. પાણીનો વ્યય એટલે કે બગાડ થાય. વ્યય એટલે બગાડ. ચોથું, પાણીનું વાયુ સ્વરૂપ. પાણીનું વાયુ સ્વરૂપ. અને પાંચમામાં લઈશું, પાણીનો સંગ્રહ કરવાનું સાધન. પાણીનો સંગ્રહ કરવાનું સાધન. કરવાનું સાધન. બરાબર.
त्रण में शू हम ते ढोड़का लखो दो तो एक लीटी बे त्र चार पी आम बे जैसे छत आठ एट दस लीटी हो तो जोड़का लखजो नहीं तो बीजा पानी लखी नाखो बराबर तो पे अर्धा आप लखीश सूचना त्र प्रश्न त्रेस जोड़का रचो हम अ विभाग बनू ने जवाब न खा एक भाग एक सरकार आपना है तो आम शू फुवारो ढोल वरसाद नदी हम बमा शू पानी मुख्य प्राप्ति स्थान बंद बांधी पानी संग्रह आना वे स्नान करने पानी व्यय पानी वायु स्वरूप पानी संग्रह करने साधन तो हम फुवारो फुवारा में शू आ तो ढोल में आप पानी भरी राखी पानी संग्रह करने साधन पानी संग्रह करने साधन वरसाद तो वरसाद में शू पानी मुख्य प्राप्ति स्थान पानी मुख्य प्राप्ति स्थान नदी तो नदी में शू बंद बांधी पानी संग्रह बंद बांधी पानी संग्रह तो अपने जवाब त्रण खाना अपने पाड़िया तो हम आप जो फुवारो तो फुवारो ना जवाब आमा आना वड़ी स्नान करने पानी नो व्यय एट के फुवारा वे अपने नही गए तो पानी नो शू थे पानी नो बगाड थाय छे एम के वरसाद तो वरसाद में शू
પાણી નું મુખ્ય પ્રાપ્તિ સ્થાન વરસાદ તો કે પાણી નું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે નદી તેમાં બંધ બાંધી પાણી નો સંગ્રહ તો આજે આપણે પાઠ 21 માં પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પ્રશ્ન બે ખરા ખોટા અને પ્રશ્ન 3 બંધ બેસતા જોડકા રચો એટલું તમે લખીને તૈયાર કરી દેજો હરિઓમ